નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય ગુજરાતી સેમેસ્ટર 2 પાઠ હાઈસ્કૂલ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે હાઈસ્કૂલ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રથમ છે અભ્યાસ. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાની સી અસર થઈ? સાચો જવાબ આવે છે ગ. તો આપણે જે ખાનો આપેલો છે એની અંદર લખીશું ગ. બે ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. પ્રશ્ન નંબર 2, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવે છે ખ, એટલે કે બાળ પણના લગ્ન, એટલે કે બાળ લગ્ન વિશે. પ્રશ્ન નંબર 3, કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું કારણ કે તેમને હરવા ફરવાની ટેવ હતી, એટલે કે સાચો જવાબ આવે છે ક. આપણે લખીશું ખાનામાં કે કસરત ન કરવા ગયા પણ તેમને નુકસાન ગયું નહીં કારણ કે હરવા ફરવાની ટેવ હતી. તમારે પણ હરવા ફરવાની ટેવ રાખવી જરૂરી છે. પ્રશ્ન નંબર 4, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે? સાચો જવાબ આવે છે ક. ગમે તેવા હોય તો પણ ચાલે. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1, ગાંધીજીને કઈ વાત અહસ્ય થઈ પડતી? શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીના માટે હાસ્ય થઈ પડતી? પ્રશ્ન નંબર 2, ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હતી, તે શિક્ષકની લાજ જાય. પ્રશ્ન નંબર 3, આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો આ પાઠમાં જોવા મળતા ગાંધીજીના ગુણો આ પ્રમાણે છે: ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક. પ્રશ્ન નંબર 4, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની સી અસર થઈ? ગાંધીજી અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા. વિવાહના કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું એક વર્ષ નકામું ગયું. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની આવી અસર થઈ હતી. ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા? ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા. પોતાના વર્તનમાં કશી ખોટ ન આવે એ માટે તે સાવધાન રહેતા. પોતાને ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા. એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુઃખ નહોતું પણ પોતાના વર્તનના કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું. પ્રશ્ન નંબર 3, ગાંધીજીને કઈ વાત અહસ્ય થઈ પડતી? ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનના કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાના અવિવેક કે ગેરવર્તુળક લાગે તો ગાંધીજીને એ વાત અહસ્ય થઈ પડતી. પ્રશ્ન નંબર 4, ગાંધીજીને કયા કારણસર કસરત પ્રત્યે અણગમો હતો? તો ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાનો કારણોમાં પહેલું છે ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને બીજું છે કસરતનો તાસ ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં વિઘ્ન. પ્રશ્ન નંબર 5, સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષરો એ કેળવણીનું આવશ્યક અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકલા શીખવી જોઈએ. ચિત્રકલા શીખવવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ જાય છે. પ્રશ્ન નંબર 6, જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો.
ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાઓ બોજરૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે. પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. માહિતી, સંસ્કૃત, સમિતિ, ફારસી, જ્ઞાન, ખેડૂત, ઇસ્લામ, મજબૂત, અરબી અને ઋષિ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આવશે સ્વર અને ત્યારબાદ વ્યંજન. અરબી, ઇસ્લામ, ઋષિ, ખેડૂત, જ્ઞાન, ફારસી, મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. મનમાં સમસમી રહેવું તો અર્થ શું થાય છે? દૂધવાઈ ઉઠવું. લોકોની હાજરીમાં અપમાન થતા નેતા મનમાં સમસમી ગયા. ગેડ બેસવી અર્થ થાય છે મનમાં ગોઠવવું. વાક્ય બનશે, ભાવેશે નકશો જોતા તેમાં સરસ ગેડ બેસી ગઈ. પ્રશ્ન નંબર 3, લાજ ચવી તો આબરૂ કે પ્રતિષ્ઠા ચવી. વાક્ય, માણસે જીવનમાં બીજું બધું ભલે ગુમાવે પરંતુ લાજ જાય એવું કામ ન કરવું જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ચીવટ તો ચોકસાઈ, કાળજી, કેળવણી તો શિક્ષણ, ભણતર, વિઘ્ન તો અડચણ, મુસીબત, મુક્તિ તો છૂટકારો, સ્વતંત્રતા, નિકટ તો નજીક કે પાસે. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. કામનું તો નકામું, ઇષ્ટ તો અનિષ્ટ, ગણના તો અવગણના, સ્મરણ તો વિસ્મરણ, ગમો તો અણગમો, વિઘ્ન તો નિર્વિઘ્ન. પ્રશ્ન નંબર 6, નીચેની કહેવતનો અર્થ સમજાવો. આવી બીજી 5 કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો. પાકે ઘડે કાંઠા ન ચડે. ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચડી શકે, પણ અગ્નિમાં પકવ્યા પછી તેને કાંઠલો ચડાવી શકાય નહીં. જે સમય જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વિતે કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ બની જાય છે. બીજી 5 કહેવતો, સમય મહાન છે માણસ નહીં, બોલવું ને લોટ ફાંકવો એ બે સાથે ન બને. કર્મ એ જ ધર્મ, કામ કરતો જા, હાંક મારતો જા, જેવું કરશો તેવું ભરશો. પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યમાંથી પ્રમાણવચક વિશેષણો શોધીને લખો. મને અતિશય દુઃખ થયું તો વિશેષણ છે અતિશય. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી, વિશેષણ છે તીવ્ર. સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ હતું, દુઃખ થયું તો ઘણું. પ્રશ્ન નંબર 8, તમારા જીવનમાં બનેલા તમને ગમતા બે પ્રસંગો લખો. તો એકવાર 26 જાન્યુઆરીના રોજ મેં શાળામાંથી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં મેં સુંદર ગીત ગાયું. કાર્યક્રમના અંતે મને દેશભક્તિ ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મળેલો, જે મારા જીવનમાં એક વિસ્મરણીય પ્રસંગ હતો, જે હું કદી નહીં ભૂલી શકું. એકવાર બીજો પ્રસંગ છે, શાળામાંથી એક પિકનિકનું સુંદર આયોજન થયેલું હતું, જેમાં અમે બધા ડેમ ઉપર ફરવા ગયા હતા. ત્યારે ત્યાં પૂરી શાક અને છાસ વગેરે, અહીં પણ મિત્રો શાક માટે કાનો કરી દેજો, આવી રીતે લખવાનું છે તમારે, શાક છાસ વગેરે જમણવાર હતો. ત્યાં શાળાના શિક્ષકો દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં ગોળાફેંક સ્પર્ધામાં હું પ્રથમ સ્થાન પર આવેલો, જે બદલ મને પ્રોત્સાહક ઇનામ મળેલું, જે મારા જીવનમાં એક યાદગાર પ્રસંગ છે. પ્રશ્ન નંબર 9, સૂચવ્યા મુજબ કરો. ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. તો ગાંધીજીના મિત્રો, જે સત્યના પ્રયોગો, એમની જે આત્મકથા છે, આ બુક તમારે તમારા શાળાની લાઇબ્રેરીમાંથી મેળવી અને વાંચવાની રહેશે. તમે વાંચેલા પ્રસંગમાંથી કોઈ એક પ્રસંગ લખો. સત્યના પ્રયોગોમાં બાપુ લખે છે કે હું અને મારા મિત્રો છાનામાના છુપાઈને બીડી પીતા હતા અને અમને એટલી લત લાગી હતી કે મારા કાકા બીડી પીને વધેલો ભાગ નાખી દેતા ત્યારે અમે મિત્રો એ બીડીના ઠૂંઠા ભેગા કરીને બધા પીતા હતા. પ્રશ્ન નંબર 3, આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સુદૃઢ જે મિત્રો સારા એમના સદગુણો છે એ સદગુણોની યાદી કરો. તો ઉપરના પ્રસંગમાંથી બાપુના સત્ય બોલવાનો જે સદગુણ છે એ આપણને મિત્રો જાણવા મળે છે. તમે લખેલા પ્રસંગ પ્રાર્થના સભામાં
વાંચો. તો મિત્રો, ઉપરનો પ્રસંગ તમારે પ્રાર્થના સભામાં વાંચવાનો રહેશે. તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્ર સમક્ષ કહો. આ પ્રસંગમાં બાપુની સત્ય બોલવાની નિષ્ઠા મને ગમી છે, જે મિત્રો સાથે શેર કરું છું. પ્રશ્ન નંબર 10, તમારા જીવનમાં બનેલા એકાદ બે સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. તો મિત્રો, બે પ્રસંગો આપણે જોઈ લઈએ. એકવાર 26 જાન્યુઆરીના રોજ મેં શાળામાંથી યોજાયેલ સાંસ્કૃતિક કરી દેજો મિત્રો, તો અહીં સા કરી દેજો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં મેં સુંદર ગીત ગાયું હતું. અહીં પણ કાનો કરી દેજો, ગાયું હતું. કાર્યક્રમના અંતે મને દેશભક્તિ ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મળેલ, જે મારા જીવનમાં એક વિસ્મરણીય પ્રસંગ હતો, જે હું કદી, અહીં પણ દી કરી દેજો, કદી નહીં ભૂલી શકું. એકવાર બીજો પ્રસંગ છે મિત્રો, શાળામાંથી એક પિકનિકનું સુંદર આયોજન થયેલું હતું, જેમાં અમે બધા ડેમ ઉપર ફરવા ગયા હતા. ત્યારે ત્યાં પૂરી શાક અને છાશ વગેરે જમણવાર હતો. ત્યાં શાળાના શિક્ષકો દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં ગોળાફેંક સ્પર્ધામાં હું પ્રથમ સ્થાને આવેલો, જે બદલ મને પ્રોત્સાહક ઇનામ મળ્યું હતું, જે મારા જીવનમાં એક યાદગાર પ્રસંગ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ સોલ્યુશનો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.